निजा फाउंडेशन दिवालीपुरा द्वारा आदित्य विला खाते वृक्षारोपण और सफाई कार्यक्रम नु आयोजन करवामां आव्युं। निजा फाउंडेशन दिवालीपुरा वडोदरा द्वारा सफाई कार्यक्रम और वृक्षारोपण ना कार्यक्रमों योजवामां आवे छे। प्रकृति माटे खूब ज सराहनीय कामगीरी तेमना द्वारा करवामां आवे छे। त्यारे आदित्य हाइट्स विला कुबेरेश्वर मार्ग गुरुकुल सर्कल वाखोड़िया डबोई रिंग रोड खाते तेमना द्वारा वृक्षारोपण और सफाई कार्यक्रम राखवामां आव्यो। છોડ છોડ માં રણછોડ નિજા ફાઉન્ડેશન તરફથી અમારે ત્યાં આદિત્ય પરિવારમાં આજે વૃક્ષારોપણ કરવા માટે આવ્યા। વૃક્ષારોપણ કરવું જોઈએ એવું તો નાના હતા ત્યારથી સમજતા હતા, પણ નિજા ફાઉન્ડેશન તરફથી આવેલા ભાઈએ આજે જાગૃત કર્યા અને અમે કેળવાયા। આવેલ ભાઈઓ તરફથી એટલું સરસ મજાનું એક પ્રતિજ્ઞા લેવાનું મન થયું કે ભાઈ આજના યંગસ્ટરમાં કે બધી જ જગ્યાએ પાશ્ચાત્ય સંસ્કૃતિને વરીને આપણે રાત્રે 12 વાગે છે અને 12 વાગે કેક કાપીએ છીએ, તો હિન્દુ સંસ્કૃતિ આપણી સનાતન ધર્મ પ્રમાણે આપણે તો યુનિટીમાં માનવાવાળા છે અને કેક કાપીને આપણે ડિવાઇડ કરીએ છીએ, તો એ આપણી સંસ્કૃતિ નથી। અત્યાર સુધી આટલું જ સમજતા હતા, આપણે એવું કહેતા હતા કે ભાઈ દીપ પ્રાગટ્ય કરીશું, મીણબત્તી હોલવીએ નહીં, પણ એમાં આજે નવું પીછું ઉમેરાયું કે ભાઈ જન્મદિવસે આપણે ખરેખર બીજા અન્ય ખર્ચા કરવા કરતાં નિજા ફાઉન્ડેશન છે કે આવા જે પણ કંઈક એનજીઓ હોય કે જે આવું સરસ મજાનું કાર્ય કરતા હોય તો આપણે એમની સાથે જઈએ, થોડો સમય ફાળવીએ। એવું નથી કે પૈસાથી બધું જ કરી શકાય, સમય બહુ અગત્યનો। તો નિજા ફાઉન્ડેશન કે આવી જે પણ કંઈક સરસ મજાની એક્ટિવિટી કરતા હોય તો એમની સાથે આપણે જૂથ રહીએ, નાના બાળકોને પ્રોત્સાહિત કરીએ કે બર્થડેમાં આડો અવળો ખર્ચો કરવા કરતાં આવી રીતે આપણે કંઈક આપણા તરફથી ફંડ આપીએ, કે આવી જે કંઈક સંસ્થાઓ હોય કે જે એટીજીને એમાં આવરી લેતા હોય તો આપણે આપણા તરફનો એક આર્થિક સહયોગ આપીએ। તો એમાં કદાચ એવું પણ કહેવાય કે ભાઈ આપણને પણ થોડોક બેનિફિટ છે સરકારના રાહતોની અંદર, પણ એનાથી એક આવું સત્કાર્ય થાય છે। તો મારી આપણે સર્વેને આપણા માધ્યમથી એક વિનંતી કે આવા ને આવા ફાઉન્ડેશન, નિજા ફાઉન્ડેશન કહેવાને આપણે પ્રોત્સાહિત કરીએ, આપણી ફરજ બજાવીએ અને વૃક્ષારોપણના કાર્યને આપણે સામાજિક ક્ષેત્રે લઈ જઈએ, જેનાથી આપણું એન્વાયરમેન્ટ બહુ સરસ થાય છે। આટલા પ્રદૂષણની અંદર આ ગ્લોબલ વોર્મિંગ જેનાથી આપણે ડરી ડરીને ચાલી રહ્યા છે, તો ગ્લોબલ વોર્મિંગને ફાઇટ આપવાનું આપણા હાથમાં જ છે। તો આપણે વધુ ને વધુ વૃક્ષો વાવીએ, એકલા વૃક્ષો વાવવાથી જવાબદારી પૂરી નથી થતી, એનું જાળવણી પણ આપણે બધાએ વહેંચી અને આપણે લોકોએ લેવું જોઈએ। એક દીકરો ઉછેરીએ છીએ એ જ ભાવનાથી આપણે વૃક્ષને ઉછેરવું જોઈએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય।